કામરેજના પાસોદરા પાટિયા પાસે એક યુવક દ્વારા જાહેરમાં હાજર યુવતીનું ગળું કાપી અને કરવામાં આવેલી હત્યા પ્રકરણમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડીએને ભોગ બનનાર પરિવારની મુલાકાત લીધી હતી। કામરેજના પાસોદરા પાટિયા પાસે માતા અને ભાઈની નજરની સામે જ ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીને તેના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાની નામના યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી હત્યા કરી નાખી હતી। જ્યારે આ ઘટનામાં હત્યારા ફેનિલે યુવતીના મોટા પપ્પા તથા ભાઈ પર પણ ચાકુથી હુમલો કરી અને ઈજા પહોંચાડી હતી। આ હત્યા કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મૃતક યુવતી ગ્રીષ્મા વેકરિયાના પરિવારની મુલાકાત લઈ તેને સાંત્વના આપી હતી અને આરોપીને જલ્દી કડકમાં કડક સજા મળે તે માટે કેસ ફોરેસ્ટેડ કોર્ટમાં ચલાવવામાં આવશે તેમ જણાવ્યું હતું। એટલે એમાં એવી માંગ કરી કે અમને ઝડપથી ન્યાય આપો, આજે અમારી દીકરી છે, કાલે બીજા કોઈની દીકરી હશે તો અમને ન્યાય ફટાફટ આપો એમ। એટલે એણે વાત કરી કે ના, અમે તમને ન્યાય આપી દઈશું। અને અમે એ જ વાત કરી કે આજે તો ગમે તે સંજોગોમાં મારો તો જે કેસ બન્યો એ બની ગયો છે, પણ કાલે બીજા કોઈનો ન બને એમ। એટલે છોકરાને તમે બનતી કોશિશે જીવતદાન ન આપો એમ, એને મૃત્યુમાં દંડ જ આપો તમે, મારી એ માંગણી હતી। તો એમણે ઓકે કરી અને એને કીધું હું તમને ઝડપથી ન્યાય અપાવી દઈશ। બેન, કેટલા સમયથી આ હેરાનગતિનો સામનો કરી રહ્યો હતો? એમાં એવું છે, હેરાનગતિ છોકરાએ આમ નહોતી કરી, અમને તો ખ્યાલ પણ નહોતો, જ્યારે કાલે આવ્યો ને ત્યારે અમને ખ્યાલ આવ્યો। પણ છોકરી ઉપર થોડુંક હાલતું હશે, વર્ષ દિવસ થયું હશે, તો એને પછી એમ થોડીક પ્રોસેસ અમે ઘરે કરી તો એણે એમ કીધું કે ના, કાંઈ નહીં, આ નહીં થાય હવે એમ। પણ પછી કાલે હજી આજે થયું ત્યારે ખ્યાલ આવ્યો, પછી વચ્ચે બધું બંધ જ થઈ ગયું હતું, એ કંઈ કરતો પણ નહીં અને આવતો પણ નહીં અને મેસેજ વેસેજ કંઈ ના આવતો એમ। અને અત્યારે જે થયું એ તો કાલે બધું ફાઇનલ થયું પછી। આજે ડીએમ ની બીજો પર રુદ્રાગર પોલીસ ની વિવિધ ટીમો બનાવવામાં આવી છે। રુદ્રાગર કાલે તાત્કાલિક ડીવાયએસપી કક્ષાના અલગ અલગ અધિકારીઓ એફએસએલ નો રિપોર્ટ જે છે 24 કલાકમાં તાત્કાલિક બેઝ પર કઈ રીતે મળે, કોલ રેકોર્ડ્સ છે, ઘટનાના સીસીટીવી ફૂટેજ, મોબાઈલનો ફોરેન્સિક લેબોરેટરી, આ તમામ એવિડન્સને ગણતરીના કલાકોમાં ભેગા કરી લીધેલા છે અને એનો રિપોર્ટ એ બી ગણતરીના કલાકોમાં આવે તે માટે રેન્જ આઈજીના અધ્યક્ષ સ્થાને વિવિધ કક્ષાએ આ તપાસ અલગ અલગ દિશાએ અમે લોકોએ આગળ વધારી દીધી છે। માત્ર રિપોર્ટ નહીં પરંતુ ચાર્જશીટ બી ગણતરીના દિવસોમાં થાય અને આ દીકરીને ન્યાય ઝડપથી મળે અને ન્યાય એવો હોય કે ભવિષ્યમાં કોઈ આ પ્રકારની હિંમત ના કરે। સાથે સાથે જ્યારે મને માહિતી મળી કે આ દીકરીને આ છોકરો છેલ્લા અનેક મહિનાઓથી એની પાછળ પડેલો હતો તો આસપાસના લાગતા તમામ પોલીસ સ્ટેશનોમાં તપાસ કરાવી કે આ પ્રકારની કોઈ ફરિયાદ મળેલી, પરંતુ આવી કોઈ તપાસ કરવા પછી આવી કોઈ ફરિયાદ નહીં મળેલી હતી। તેથી હું ગુજરાતના તમામ નાગરિકોને આજે વિનંતી કરવા માંગુ છું કે ગુજરાતની એક એક દીકરી, એ દીકરીની સંપૂર્ણ જવાબદારી એ અમારી છે। આવી કોઈ બી ઘટના તમારા ધ્યાનમાં આવે તો ગુજરાત પોલીસના કોઈ બી પોલીસ સ્ટેશનમાં તમારે સંપર્ક કરવો જોઈએ, માહિતી આપવી જોઈએ। અગર આ પ્રકારની માહિતી તમારા તરફથી અમને મળશે તો અમે વધુ ઝડપથી પગલાં ભરી શકશો અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના બીજી કોઈ દીકરી જોડે ના થાય। તારીખ 12/2/2022 સાંજના 6 વાગ્યાના સુમારે પાસોદરા વિસ્તારમાં કામરેજ પોલીસ સ્ટેશન છે એની બોર્ડર ઉપર, સિટીની બોર્ડર ઉપર આવેલું
સોસાયટી છે. સોસાયટીનું નામ છે લક્ષ્મીધામ સોસાયટી. ત્યાંના રહીશ છે ગ્રીષ્માબેન છે. એ ગ્રીષ્માબેન જે છે એની ઉંમર વર્ષ 21 છે. તેઓ કોલેજ કરતા હતા અને કોલેજમાં ફર્સ્ટ યરમાં પોતે અભ્યાસ કરે છે અને એમની સાથે જ અભ્યાસ કરતો એમનો મિત્ર ફેનિલ છે. એમની સાથે એમને મિત્રતા હતી અને એ મિત્રતા જે છે એ સ્કૂલ ટાઈમથી હતી એવું પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળ્યું છે. એટલે મિત્રતાને કારણે જે ફેનિલ છે એ આ ગ્રીષ્માબેનને અવારનવાર પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે થઈને ફોર્સ કરતો હતો. પણ કોઈ કારણોસર ગ્રીષ્માબેન છે એમને ઇન્કાર કરેલો અને એના ફેમિલી મેમ્બર બી આમાં એમને જાણ થતાં એમણે પણ આ હાલના આરોપી જે છે એમને સમજાવેલા આવું નહીં કરવા માટે. અને ગઈકાલે સાંજે 6 વાગ્યાના સમયગાળા દરમિયાન આ જે ગ્રીષ્માબેન છે એમનું ઘર છે ત્યાં સોસાયટીની બહાર આ જે આરોપી છે એ છરી સાથે આવેલા, એટલે એમના મોટા બાપુ આ જે મરણ જનાર છે ગ્રીષ્માબેન એમના મોટા બાપુ અને એમના ભાઈ છે એને સમજાવવા માટે સોસાયટીના નાકે ગયેલા. એટલે આ જે આરોપી છે એમણે એમના મોટા બાપુને પેટમાં છરી મારેલી. એટલે એ છરી મારતા આ જે દીકરી છે ગ્રીષ્માબેન અને એનો ભાઈ જે છે એ બંને જણા એને સમજાવવા માટે ગયેલા. એટલે આ જે મરણ જનાર છે ગ્રીષ્માબેનને એને આરોપી છે એમણે પકડી લીધેલા ગળેથી અને પકડી લેતા જે એમના ભાઈ છે એને છોડાવવા વચ્ચે પડતા એના હાથમાં બી છરી વાગેલી છે, માથામાં છરી મારી છે અને આ દીકરી છે એને ગળા ઉપર છરીનો ઘા મારી અને સ્થળ ઉપર હત્યા કરી છે. આ બનાવ ચાલુ હતો એ દરમિયાન પોલીસને ફોન આવતા પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને વધુ જાનહાની થતાં આ જે ઈજા થતી બચાવી લઈને પોલીસે સ્થળ ઉપર આરોપીને પકડી લીધેલો છે અને વધુ ઇન્જરી અને કેઝ્યુલ્ટી થતાં પોલીસ દ્વારા અગમચેતીના પગલા રૂપે અટકાવવામાં આવેલા છે. પોલીસ દ્વારા સ્થળ ઉપર જઈ અને પંચનામું કરવામાં આવેલું છે. એમના જે સગાવાલા છે એમની પૂછપરછ કરવામાં આવેલી છે અને આમાં ઇન્ડિયન પિનલ કોડ 302 અને 307 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. મરણ જનાર છે એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ હાલ પોલીસ કરી રહી છે. સર, જ્યારે આ ઘટના બની ત્યારે યુવકે કોઈ નશો કરેલો હતો અથવા તો આ જે ઘટના બની ત્યાર પછી એણે આત્મહત્યાની કોશિશ કે એવું કંઈ કરેલું હતું? હા, એ ઘટના બની પછી આરોપી છે એણે પોતે પોતાના હાથ ઉપર છરી મારેલી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જાણવા મળ્યું છે કે એને કોઈ ઝેરી પદાર્થ ખાઈ અને આત્મહત્યા કરવાની કોશિશ કરેલી છે.